બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં શિયાળમાં બટાટાની ખેતી થાય છે જેથી બનાસકાંઠા જિલ્લો સમગ્ર ભારતભરમાં બટાટા નગરી તરીકે વખણાય છે પરંતુ શિયાળામાં દર વર્ષે વાતાવરણમાં પલટો સર્જાવાના કારણે બટાકામાં રોગ જીવાતના પ્રશ્નો આવવાથી બટાટાના પાકમાં નુકસાન થતું હોય છે આવા સમયે ખેડૂતોએ શું કાળજી રાખવી જોઈએ જેથી વધુ અને સારું ઉત્પાદન મળે તે માટે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે વધુ સલાહ આપી છે ખાસ કરીને શિયાળા ઋતુની અંદર આપણે બનાસકાંઠા જિલ્લાની જ્યારે વાત કરીએ તો બટાકા જે છે એ મુખ્ય પાક તરીકે આપણે ગણાય છે એની અંદર ડીસા જે છે એ બટાકા નગરી તરીકે આખા ભારતની અંદર ઓળખાય છે અને બટાકાની અંદર સાઠ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં આપણે દર વર્ષે ખેડૂતો જે છે શિયાળા ઋતુમાં બટાકાનું વાવેતર કરતા હોઈએ છીએ આ વખતે જ્યારે બટાકાની વાત કરીએ તો બટાકાની અંદર ખાસ કરીને જે પ્રોસેસિંગવાળી જાતો છે બટાકાની એનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે છે એ વધુ પ્રમાણમાં આ વખતે આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ જોવા મળે છે સાથે સાથે વાવેતર પદ્ધતિની વાત કરીએ તો હાલ મોટાભાગના ખેડૂતોએ બટાકાનાનું વાવેતર કરી દીધું છે એક મહિના જેટલું સમય જે છે એ બટાકાના વાવેતર પછી થઈ ગયું છે અને હવે ખાસ કરીને જે વાતાવરણમાં થતા બદલાવ છે એના લીધે જે આવતા પ્રશ્નો છે એના માટે ખેડૂતોએ કઈ રીતે આપણે કાળજી રાખીએ એના વિશે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને હાલમાં આપણે પૂરતી ખાતરનો જે જથ્થો છે એની અંદર નાઇટ્રોજન જે તત્વો છે એ આપણે પૂરતી ખાતર તરીકે ખેડૂત મિત્રો જે છે હવે હાલ આપવાનું ચાલું છે અને ખાસ કરીને જ્યારે વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ દેખાતું હોય એવો બદલાવ આપણને જોવા મળે તો એ સમય દરમિયાન ખાસ કરીને આપણે જે પીએચ છે એ સૌથી પહેલાં આપણે પીએચ જે છે એ ટાળવું પડે જેનાથી જે રોગ જે છે એ આવવાની શક્યતા વધુ હોય છે એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને જ્યારે આપણે હવામાન વિભાગ દ્વારા કેવી આગાહી હોય તો એના પહેલાં જ આપણે જે ફૂગનાશક દવાની આપણી ભલામણ છે એની અંદર ખાસ કરીને बटाकानी अंदर क्लोरेथॅलोनिल जे दवाचे एन छंटका आपण करलामण एना दस दिवस पशीक्झाकोनेझोल अने ફરીથી ત્રીજો છાંટકાવ જે છે ક્લેર ક્લોરોથેલોનિલ આ દવાનો એ રીતે દસ દસ દિવસના અંતરે ત્રણ છાંટકાવની આપણે બટાકાની અંદર ભલામણ કરેલી છે જેના લીધે બટાકાની અંદર જે સુકારાના પ્રશ્નો આવે છે જે ચરમીના રોગો આવે છે એને આપણે અટકાવી શકાય છે અને ખાસ કરીને ખાતર વ્યવસ્થાપનની જ્યારે વાત કરીએ તો ખેડૂત મિત્રો જે છે એની અંદર કેલ્શિયમ અને બોરોન એ બે પોષક પોષકતત્વો જે છે ખાસ કરીને આપવાની જરૂર છે જેનાથી પાછળની અવસ્થામાં જે ખેડૂતોના ત્યાં બટાકા ફાટવાના જે પ્રશ્નો આવતા હોય છે તો એને આપણે બચાવી શકાય છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને રોગ જીવાત અને ખાતર વ્યવસ્થાપનની અંદર આ કાળજી ખાસ રાખવાની જરૂર છે ત્યારબાદ બીજી વાત કરીએ તો જો જીવાતની જે વા પ્રશ્નો આવતા હોય છે એની અંદર ચૂસ્યા પ્રકારની જીવાત હોય તો એના માટે ખાસ કરીને શરૂઆતની તબક્કામાં આપણે તેલનો ઉપયોગ કરી શકાય અથવા પ્રાકૃતિક ખેતીની જે